શહેરમાં જાણે કે ગુનાગારોને કોઈનો ડર જ ના રહ્યો હોય તેમ રોજબરોજ અનેક ઘટનાઓ બનતી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે શહેર કોરડા વિસ્તારમાં એટલે કે અમદાવાદના શહેર કોરડા વિસ્તારમાં આવેલ બાપાલાલ કડિયાની ચાલી પાસે પેરોલ જમ્પ પર નાસ્તા ફરતા ભાડ મેળવવામાં નીકળેલ ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ જવાનો પર અજાણ્યા ઇસમે છરી વડે ઘાતકી હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર કોરડા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ અજાણ્યા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ગુનેગારોને જાણે કે પોલીસનો પણ કોઈ ડર રહ્યો ના હોય તેમ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસે પણ આવા ગુનેગારોને જબ્બે કરવા કમર કસી છે. ત્યારે ગુનેગારો પોલીસને પણ નિશાન બનાવી રહ્યા હોય તેવો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. અમદાવાદના શેર કોટડા વિસ્તારમાં આવેલા બાપાલાલ કડિયાની ચાલી પાસે પેરોલ જમ્પ પર નાસ્તા ફરતા ભાડ મેળવવામાં નીકળેલ ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ જવાન ઉપર એક અજાણ્યા ઇસમે છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની મળતી માહિતી મુજબ ગત તારીખ 17/12/2019 રોજ કોન્સ્ટેબલ જલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ નામના પોલીસ જવાનો 2018 પેરોલ જમ્પ કરી ભાગી છૂટેલા આરોપીની ભાળ મેળવવા પોતાના ખાનગી બાતમીદારોને સંપર્ક કરી રાત્રિના 6:55 બાયરૂખીની ચાલીથી પોટલિયા 4 રસ્તા તરફ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ સમયે કોન્સ્ટેબલ જલાભાઈના મોબાઈલમાં રિંગ વાગતા તેઓ બાઇક ધીમું પાડી મોબાઈલ જોતા તેમના પત્નીનો ફોન હતો. કોન્સ્ટેબલ જલાભાઈ બાઇક પર જ બેસી મોબાઇલ પર વાત કરી રહ્યા હતા. તે સમયે જ એક અજાણ્યો ઇસમ આવી અને બંને જવાનો કંઈ પણ સમજે પહેલા જ તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઇસમ જાણે કે જાનથી મારી નાખવા આવ્યો હોય તેમ સીધો હુમલો કરીને નાસી છૂટ્યો હતો. છરીનો બીજો ઘા મારવા જતા ઇસમને કોન્સ્ટેબલ જલાભાઈએ પકડી લીધો હતો, પરંતુ આ અજાણ્યો ઇસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને સામેના ભાગમાં આવેલા પુષ્પરાજ એસ્ટેટ તરફ ભાગી છૂટ્યો હતો. જો કે કોન્સ્ટેબલ જલાભાઈ ઇસમનો પીછો કરવાની તૈયારીમાં જ હતા. એ જ વખતે કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ બૂમ પાડી કે આ ઇસમે તો મને પણ છરી મારી છે. બંને જવાનો તાત્કાલિક રિક્ષામાં બેસી નજીકની હોસ્પિટલે પ્રાથમિક સારવાર કરાવવા માટે ગયા હતા અને ત્યાંથી તેમની ઉપરી અધિકારીઓને જ આ બાબતની જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં શેર કુડવા પોલીસે પણ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પણ કોઈ પણ ભોગે આ હુમલાખોરને પકડવા કમર કસી છે. ગઈકાલ તારીખ 17/12/2019 સાંજના 7 વાગે શહેરકોટાના પોટલિયા 4 રસ્તા આગળ પુષ્પરાજ એસ્ટેટ નજીકથી અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના એક હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ અને જલાભાઈ પીરાભાઈ તે કોન્સ્ટેબલ છે, બંને એક પેરોલ જમ્પના આરોપીની તપાસમાં હતા. એ દરમિયાન તેઓને બાઇક ઉપર કોલ આવતા ઊભા રહેલા અને વાતચીત ચાલુ હતી. એ દરમિયાન અચાનક જ એમની પાસે એક અજાણો ઇસમ આવી અને એમને બંનેના સાથળના પાછળના ભાગે છરી વડે હુમલો કરી ઈજા કરેલ છે. જીવલેણ અને ગંભીર પ્રકારનો હુમલો હોય આઈપીસી કલમ 307 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ઉપરાંત સીસીટીવી ફૂટેજ વગેરેની મદદ લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તથા લોકલ શહેરકોડા પોલીસ સ્ટેશનના ડિસ્ચાર્જ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ છે. હાલ સુધી તો એવી કોઈ ચોક્કસ માહિતી કે એ દિશામાં કોઈ ચોક્કસ ફળદાયક હકીકત મળી નથી હુમલા પાછળનું કારણ. બની શકે કે કોઈ આરોપીને પકડવા માટે ગયા હોય અને એને ખ્યાલ આવી ગયો હોય અને ડરના મારાઓ બનાવ બન્યો હોય અને હુમલો કર્યો એવી શક્યતા નકારી શકાય નહીં. કેમેરામેન સચિન પઢિયાર સાથે હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.